વેસુ વીઆઈપી રોડ પરના સીબી પટેલ હેલ્થ ક્લબની બાજુમાં પેવેલિયન રેસ્ટોરન્ટના ઉદઘાટનમાં કોઈ સેલિબ્રિટી નહીં પરંતુ અનાથ આશ્રમના બાળકો પાસે શુભારંભ કરાવ્યો હતો. વેસુ વીઆઈપી રોડ પરના સીબી પટેલ હેલ્થ ક્લબની બાજુમાં પેવેલિયન રેસ્ટોરન્ટ સ્પાઇસના ઉદઘાટન પ્રસંગે તેના ઓનર ઉમેશ પાવસિયાએ ઉદઘાટનમાં કોઈ પણ સેલિબ્રિટીને બોલાવવાના બદલે અનાથ આશ્રમના બાળકોને ઉદઘાટન પ્રસંગે બોલાવી શુભારંભ કરાવતા અનાથ આશ્રમના બાળકોમાં ખૂબ જ ખુશી વ્યાપી જવા પામી હતી, જેમાં કતરગામ અનાથ આશ્રમ અને દીનદયાળ અનાથ આશ્રમના નાનાથી માંડીને મોટા સુધીના અનાથ બાળકોએ આનંદ કિલ્લોલ કર્યો હતો. બાદમાં રેસ્ટોરન્ટમાં ભોજન લીધું હતું તે સમયે આ બધા બાળકોમાં ખુશી વ્યાપી જવા પામી હતી. આમ વેસુ વીઆઈપી રોડના પરના સીબી પટેલ હેલ્થ ક્લબની બાજુમાં પેવેલિયન રેસ્ટોરન્ટનો શુભારંભ થતા સ્વાદમય સુરતીજનોમાં ખુશી વ્યાપી જવા પામી હતી. આપનું નામ? ઉમેશ રામજીભાઈ પાવસિયા. ઉમેશભાઈ, અહીંયા જે અનાથ આશ્રમના બાળકો અહીંયા ખૂબ જ નાચગાન કરી રહ્યા, ખુશીના માહોલ, શું છે આજનું આયોજન? એકચ્યુઅલી આ છે ને, આપણે રેસ્ટોરન્ટ બનાવેલું છે, જેમ પેવેલિયન રેસ્ટોરન્ટ છે, અને હંમેશાની જેમ મારો એ જ વિચાર હતો કે આપણે અનાથ આશ્રમના બાળકોને સૌથી પહેલાં પ્રથમ કે આપણે એને જમાડીએ અને પછી પબ્લિક માટે આપણે ઓપન કરીએ. એટલે કતારગામ અનાથ આશ્રમ અને દીનદયાળ વેસુમાં જે અનાથ આશ્રમ છે એના બાળકોને આપણે બોલાવ્યા, એના માટે રમત ગમતનું આયોજન કર્યું છે, જમવાનું આયોજન કર્યું છે. એ લોકો અત્યારે આટલું બધું એન્જોય કરે છે. એટલે આપણો એક પેલો ભાવ એ છે કે જે સામાજિક કાર્ય કહેવાય કે આજે જે જેના માવતરથી વંચિત છે, તો આપણે એક એમના એક ભાઈ તરીકે, એક એમના વડીલ તરીકે આપણે એમને જમાડીએ, એમને જે કંઈ બી એન્જોયમેન્ટ થતું હોય, કે આજે ઘણા કેમ છોકરાઓને મા બાપ બહાર લઈ જાય હરવા ફરવા, તો આપણો એવો વિચાર હતો કે આપણે સૌથી પ્રથમ એ લોકોને આપીએ, એ લોકોને જે જમવાનું છે એન્જોયમેન્ટ કરાવીએ, એમના માટે ગિફ્ટો લાવેલા છીએ. એટલે એક સારું કાર્યના ભાવથી આપણે આજે એ લોકોને બોલાવેલા છે એમ, અને પછી આપણે પબ્લિક માટે રેસ્ટોરન્ટ ઓપન કરીશું. આવો સુંદર વિચાર કેવી રીતે આપણે? હું તો આ કામ લગભગ કાયમ કરું જ છું, કેમ કે આપણે સ્પાઇસ વિલા રેસ્ટોરન્ટ જ્યારે ઓપન કર્યું ત્યારે બી આપણે અનાથ આશ્રમના બાળકોને બોલાવેલા, અને ચિલ્ડ્રન્સ ડેમાં બી બોલાવેલા, આપણે વૃદ્ધાશ્રમવાળાને બી બોલાવેલા. એટલે એક લાગણી છે મને, અનાથ બાળકો જેટલા છે, જેટલા વૃદ્ધાશ્રમના લોકો છે, એટલે એક સામાજિક કાર્યમાં મને એક પોતાને જ એક ભાવ છે કે આપણે આ કરવું જોઈએ એમ, અને એક પબ્લિકને બી અવેરનેસ આવે કે હંમેશા આપણે કંઈ બી પ્રસંગ હોય, કાંઈ પણ હોય, તો આપણે સમાજમાં જેટલું બને એટલું લોકોની મદદ કરીએ, લોકોની હારે ઊભા રહીએ. એવી રીતે છેલ્લો સંદેશ શું દેવા માંગો? બસ એ જ કે હંમેશા સામાજિક કાર્ય કરતું રહેવું પડે. છોકરાઓ જે કંઈ બી છે, અનાથ આશ્રમના બાળકો છે અથવા તો વૃદ્ધાશ્રમ છે, જેના માટે મને લાગણીઓ છે કે આપણે આ હંમેશા આપણે એ લોકો માટે એક ભાવ રાખીને હંમેશા બધા કાર્ય કરતા રહેવા પડે.